અંબાજી ગયો, તમે આબુ ગયો, જાઓ એમાં તમને ત્યાં પડે. હવે તમે ભોસરાજી ગયો એમ? હા, અને આમ દ્વારકા જાય અને આટો મારી હતા ધાર ત્યાં પણ જઈ આવ્યો. બોલો બોલ, તમે ક્યાં હવે જશો? અમે હા, અને કામ છે ને જીવવી, ક્યાં સુધી કરવાનું હોય આખી જિંદગી. પણ બાબુ દાદા, એવું નથી મારું કહેવાનું, મારી વાત પેલા સાંભળો. તમે તમે આજે વાત કરો ને ફરવા જવું, નામ ખિસ્સામાં કઈક પૈસા હોવા જોઈએ. પૈસા બસા દિવાળી ના રજા મપુ તો પૂરું કરી દીધું. પૂરું કરી દીધું હોશો ને? અરે ભલામણા, વ્યાજે પૈસા લઈ અને પાંચ દી ગમી ફરી આવાય, ખબર પડે કે નહીં? એ ભાઈ બાબુ દાદા, પગે લાગો, અમારી ઘરે છે ને આ શાંતિ, તમે ખાઈ પી ને એમને રેવાજો. ખોટી છે ને, મગજ મારી નો કરો. માતાજી ના દર્શન કરવા પડે 12 મહિને એક વખત. બાબુ દાદા લીધા હાથ કરવા માં છે. આમ જો આ સડાવ દેરું કેવાય, સડાવ દેરું એને છોકરા રડે એ થાય. આવડે ભાઈ, તું એક જ કામ વાળે, તને આવડે આ બધી ખબર પડે. હું આ ધોઉં છું, હારો છો એમ કે? હાલો હાલો કે કોને ધોવાના? અરે તમારે ધોવાનું નથી, જાતે બે ત્રણ જ છે કપડા. એને ખબર પડે આજ કેમ લુગડા ધોકાવાય ને કેમ હું તાઈ. હવે હું દાંત કાઢો છો ને, કાંડા નાખો છો, ધોવા માં ડોવે હમતા દાંત કાઢો. મોજ એવી કે મને અંદર છે. મને તમારી પહેલેથી ખબર હતી. શું ખબર હતી? એટલે મેં ફોન ન કર્યો. હું સીધો આવ્યો અહીંયા. એલા ભાઈ, મારી વાત તો પૂરી સાંભળ. એમને તમે તમે જ માલી બેન ને માલી એટલે ગાય પગે પગે ધોકો માલેલો તે. એલા પણ મારી પૂરી વાત તો સાંભળ. તો માલી બેન આયા આયા લુકલા ધોવે તે માલી બેન ને તમારે આયા હું કામ તે ટોકલી માં. હાલ વાંસરી માં આપણે તને હું બધી વાત કરું. હાલ ઘરે બે, હાલ હાલ માંડી હાલ માંડી વાત કરી બધા. હાલ એક તો બચેલી બધું ઘર નું કામ કરે, વાતે નું કે. એ ભાઈ, હું તને મને આ બધું કેતો છો ભાઈ. મોટ ભાઈ જો પટેલ, માલી બેન ટોકલી માં અમના વાતે નું ઉતકતી હતી. હા, તમારા તમારે
બહેલા ટોકલી માં લુગલા ધોતા હોય ત્યાં તમારે હું કામ, ત્યાં તમારા દાદા ની હું દાટી હતી, હું મારી કઈ દાટી નતી, હું લેવાઈ જાય જો તોય તને ખબર છે ભાઈ, એમ કહું ગુગલા લેતો જજે, ત્યાં છે ને ફલતા ફલતા ખાજે, ગુગલા લેવા આવ્યો, બેનું ના ઘર નું ખવાય નઈ, બેનું ના ઘર નું ન ખવાય 12 મહિના ના પરબે. એ પટેલ, એ મને તમે ઘણા ની વાતો નીકળતો, હું ઓલો વખતા ભલે ને બેચેલો થયો, દર્શન કરી પછી છે ને બાવો બની જાય છે, બાવો પછી આ બાજુ નો આવતો ભાઈ, પણ પછી ફરી ની ભલે રાજા બાવો બની જાય, એનું શું કામ છે અહીંયા, એમ કહું ફરીને તમે બેન ભાઈ બે હરખા હો, મને વાલમભાઈ ને કહી દેવા દે, મારે ભૂલી લેજો વરમભાઈ, લેતા આવજો વળી જાય ને, હવે આનું કઈ હું સમજતો નથી, અને આ જે બોલે ને એ સમજે પથારી ફેર બસ, કેમ દાંત કાઢે, એ દાંત કાઢે હે, તમે હમણાં બોલશે કે તમે એમ થાય, હું મારે શું સમજવું, હા આ ભૂલી નો ભાઈ, હા એ મારો ભાઈ, કોનો દીકરો, કાકા ને દીકરો, કાકા ને દીકરા, હું પણ ત્યાં, અને પછી બ્રેક શોટ એસ, હું મહેમાન હું આવ્યા, તમે ધાર હું ને, હું તો આ પલક છે ને, કે હું જાતો તો જુનાગઢ પલકમ, હું દિવેલા એટલે કઈ નઈ, મામૂલી વાત માં આ કે ફરવા જાવું, ફરવા મેં કીધું મારી પાસે પૈસા નથી, ફરવા શેનું જવું, તો મને કે ઘર નું કામ બધું કરો, કામ કર્યું કે, હા તે કાપજો કપડા વાસણ ધોયા, કપડા ધોયા, હે બાબુ માં, હા હું ફરવા જવું જોઈએ ને, હું બાબુ દાદા, હવે બાબુ દાદા ઓળો હળગે ને ગયા અહીંયા, આવીને કે હું જુનાગઢ જોન, હત્તાધારી જોન, બગદાણી જોન, ફલાણી જોન, બોસરાજી જોન, એમ કરી કે દાદા સડાવી, અને આ કે છે ને મારી બેન ને, મારી મેં તને હાસુ બોલ, સાહેબ મેં તને ધોકો માર્યો, હા ધોકો માર્યો તો પગ ઉપર, ભાઈ માર્યો તો ને ધોકો તો નાથમાં, ઈ તો ઠીક છે, પણ હવે મને આખી થોલીક વાત મગજ માં આવી, હું હાસુ બોલ કીધું ને પછી, બેન તારી ભૂલ છે, મારી ભૂલ, હા કઈ ભૂલ, જો તાલે એ ફલવા જવાની હાથ ન પકડાય, અને આંબર માલી બેન, જો એ તો આપલું ઘર પોકતું હોય ને, જો તમે તાલે વિદેશ માં જાવ, પણ પૈસા ન હોય ને તો બીજા કલે ને એમ આપલે ન કલે, વાહ મારો હાલો, વાહ કોક ની ઉતાણા ની ભલે ને આપલા હોગા ન અલગાવી દેવાય, ઈ વાત હતી, ઘર બાંધ તીર્થ ન કરાય એમ કે ઈ એમ મને નઈ તને સમજાવે ઈ, હા તો હવે વાંધો, અને જો બેન આપલું ઘર પોકતું હોય તો ફરવા જવાય,
બીજા નું ભલે એની હાલે હાલવા ન જવાય અને વ્યાજે પૈસા લેવાનું કે ને આવાને તો હાલે ન લગાય ભલે ગધા માના લઈયા એટલે પણ એને થોડું ગોળો હળગાવ્યો. એ ભાઈ તમારે એટલી બધી ઉંમર થઈ તમે ક્યાં ખલકી ચલા દો કોક ને બધુમા તમને ક્યાં છે તમારા અંગો સડાવાય તમારે ચલાવાય ધાવ ફલવા ધાવ ફલવા કોઈનું ઘર પકતું હોય તો થાય કોઈનું ઘર ન પકતું હોય તો ન થાય. પટેલ તમારી વાત આમ તો અને મારી બેન સાંભળ આ તમે પાંચ પૈસા તમારી પાસે આવે પછી તમે તારે ગમે ને ફલવા જાવ મારી કોઈ વિરોધ છે પણ હવે મને ખબર પડે બે મહિના થાય ને એટલે કેશુ ના ઘેરે બીજાવાનો આટો મારવાનો અને આટો મારવાનો અને તમારે જે ખાવું હોય એ મને ફોન માં કહી દેવાનું પટેલ આ બનાવો એટલે મારી બેન ને કયો બને ઘૂઘલા ખાવાના હતા અને ઘૂઘલા તો તમારે ધરા ખાવાના જવાનું પણ તમે છે ને બધા માણા ના પેટ ના થઈને જઈજો હે